प्रमोद स्वामी हाथ पकड़वानुं कारण एटलुं छे के एमने वात करता था ये अधूरी वाते गुस्से थईने जता रहेवा मांड्या त्यारे एमने हाथ पकड़ीने एम कीधुं तमारी वात तो पूरी सांभळो आथी वधारे काई नथी जेने जवाबदारी सोंपाय छे एना हाथ पकड़ीने आ रीते व्यवहार योग्य मानो छो कोईने जवाबदारी सोंपवामां नथी आवी प्रेम स्वरूप अने प्रमोद स्वामीने नथी सोंपाय खोटी वात छे ना ना हरिप्रसादना निधन बाद हरिप्रसादना निधन बाद कोण संचालक छे કોણ સંચાલક છે સ્વામીજી એ જવાબદારી સોંપી છે બાકી બધી ઉપજાવી કાઢેલી અફવાઓ અત્યારે કલેક્ટરે આપણે કેમ બોલ્યા અત્યારે તમને સવરાજની મોકલવાની વાત કરે તમને ઘરે પાછા પાછા મોકલવાની વાત થોડા ભેગા થાય હાથની વાત લાવે કઈ જોઈ રહે જુઓ બરાડા પારવાથી ક્યાંય ન્યાય ન્યાયની વાત ના આવે ત્યાગ સ્વામી આજે અત્યારે કેમ આવ્યા છો વહીવટી તંત્ર ના કહેવાથી અહીંયા આવ્યા છે અમે અમારી જાતે કોઈ અમારી રજૂઆત કરવા માટે આવ્યા નથી શું રજૂઆત હશે તમારી અમારી કોઈ સાહેબ જે પૂછે પ્રભુ સ્વામી ગ્રુપ ના સંતો એવું કહ્યું પાસપોર્ટ કબજે કરી લીધા છે એમની ઉપર અત્યાચાર ગુજારવામાં આવે છે આવું કઈ છે કોઈ પણ પરિવાર હોય તમારા ઘર ની અંદર પણ પાંચ સાત સભ્યો નું કુટુંબ હોય તો બધી વ્યવસ્થા એક જગ્યાએ જે હોય એમ આટલું મોટો 500-700 સભ્યો નો પરિવાર છે તો સેન્ટ્રલાઇઝ વ્યવસ્થા હોય શકે અને એ વ્યવસ્થા ના ભાગ રૂપે છે એમાં કઈ બીજી એ સંતો ને બહાર નથી નીકળવા દેવામાં આવતા માત્ર એનું કારણ એટલું જ છે કે કોઈ પણ સંતો એ સંતો ને એવું નહીં કોઈ પણ સંતો કોઈ બીમાર હોય તો બહાર જાય જ છે એવી કોઈ વાત નથી અને અત્યારની પરિસ્થિતિમાં વાતાવરણ હવે આજે રજૂઆત થઈ છે ત્યાર પછી શું કરવાના આ હરિભક્તો ને જો ઉશ્કેરતા હોય તો એ બહાર જાય તો શું કરે તમને જોઈ શકો છો એ લોકો પાસે કોઈ જવાબ નથી એ લોકો હાથાપાઈ પર ઉતરી આવ્યા છે હવે છેલ્લે લોકો પાસે કોઈ ઓપ્શન જ નથી અમને પ્રમોદ સ્વામી માટે ન્યાય જોઈએ અત્યારે તમે કોણ હતા તમારી પર હાથાપાઈ કરી ગારાગારી થઈ તમે એવું કહેવા માંગો છો શું છે એટલે એ લોકો આને અંદર બોલાવવામાં એ લોકો પાસે કોઈ જવાબ નથી એ લોકો એટલે અમને ધક્કા મારીને બહાર મોકલતા હતા એમાં રાજુ સરપંચ બંટી સુખરાનો ભાઈ પ્રણવ વાસો જે બધા અમારી ઉપર મારવા માટે આવી ગયેલા પણ બધાએ રોકી લીધા એ લોકો અને એટલે એ લોકો પાસે કોઈ જવાબ નથી એટલે લોકો હાથાપાઈ પર ઉતરી આવ્યા છે અમારું પગલું એ છે કે બધાને બહાર કાઢ્યો લોકોને બાપનું હરિધામ નથી સાધુ હરિપ્રસાદ નું હરિધામ છે એમને 50 વર્ષ લોહી નું પાણી કરીને હરિધામ સોગરા એટલું મોટું ઉભું કર્યું છે સંપ્રદાયનું નામ તો સમાજને ખબર જ છે કે કયો પક્ષ સારો છે અને સાચો છે અને કયો પક્ષ ખોટો છે હરિપ્રસાદ સ્વામીજીના આધ્યાત્મિક વારસદાર એટલા બધા સ્ટ્રોંગ છે અને એટલા બધા મજબૂત છે કે પોતે સ્વતંત્ર ડિસિઝન લઈ શકે એવા છે કે યોગ્ય શું છે અને અયોગ્ય શું છે એ જાણી શકે એવું વ્યક્તિત્વ છે અને આજે જે મંદિર ની અંદર ક્રિયા થાય છે અને જેની વાતો તમે સાંભળતા હતા એનું લાઈવ પ્રમાણ તમને જાહેર ની અંદર મળી ગયું કે જાહેર ની અંદર એ લોકોએ હાથાપાઈ કરી અને એમને પોતાની એમનું વ્યક્તિત્વના દર્શન કરાવી દીધા અમે કેટલા ખોટા છે હાથાપાઈ ની અંદર રાજુ સરપંચ હતા એની સાથે બીજા એમના એક સેવક હતા શું નામ હતું એમનું બીજા એક હમણાં આવે બહાર આવે એટલે બતાવું છું તમને એ વ્યક્તિ હતા અંદર અને આગળ ત્યાગ સ્વામી એ લોકો ચાલતા હતા અને એ લોકો એની સાથે બીજી બધી ટીમ હતી જેમનું છે એટલા માટે કે હરિધામ સોખડાના સંતો બે અલગ અલગ તબક્કે આજે અમને મળ્યા છે અને જિલ્લા વહીવટીતંત્ર તરફથી અમને એટલી અપેક્ષા કહેવામાં આવી છે કે આ પ્રશ્ન જે હોય એને શાંતિથી ઉકેલે અને મંદિર અને એની આસપાસના વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે કાયદો અને વ્યવસ્થા પણ જળવાય અને સૌહાર્દપૂર્ણ રીતે એમનો પ્રશ્ન ઉકેલે એ પ્રકારે અત્રેથી સૂચન કરવામાં આવ્યું છે એ બાબતે અત્રે હું આ તબક્કે માત્ર એટલું જ કહીશ કે એમને એટલી અત્રેથી વિનંતી કરવામાં આવી છે કે આપનો પ્રશ્ન શાંતિથી ઉકેલો અનનેસરી કોઈ ઇસ્યુ ન થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાયેલો રહે એ પ્રકારે કરે અને સંતોએ અમને ખાતરી આપી છે
કે શાંતિપૂર્વક એ લોકો પ્રશ્નો ઉકેલે છે. આવી છે એમની જે ગઈકાલે જે રજૂઆત આવી છે એ પહેલાં જોઈશું કે ચેરિટી કમિશનરને મોકલવા પાત્ર છે કે કેમ, અન્યથા અત્રેથી એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે. જો જરૂર જણાશે તો ચેરિટી કમિશનરને મોકલવા.